Namo Aryanthanam, Namo Siddhanam, Namo Ayarayanam, Namo Ujjayanam, Namo Subvasahunam, Esopanchanamukkaro, Subva Pava Panasano, Mangalanam Chasabvesim, Padamam Hoi Mangalam, Mangalam Bhagavanaviro, Mangalam Gautama Prabhu, Mangalam Stuli Bhadradia, Jaina Dharmostu Mangalam, Agnana Timirandanam, Nyananjana Shalakaya, Netramun Militam Yena, Tasmaishri Guravenama. ઓકે સો આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ બારમી સદીના મહાચાર્ય શ્રી ચંદ્ર સુરીશ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જીવોના વિશે નવ દ્વારો જોયા પછી આયુષ્યના વિશેના અમુક એવા દ્વારો જોઈ રહ્યા હતા જેની અંદર આપણે ઉપક્રમો જોઈ રહ્યા હતા કેવા ટાઈપના ઉપક્રમો આવી શકે છે ક્યારે અને તેની અંદર કયા કયા ટાઈપના ઉપક્રમ આપણે જોયા તો ફર્સ્ટ અધ્યવસાય ઉપક્રમ જેની અંદર ત્રણ ટાઈપના અધ્યવસાય બતાવ્યા જેના કારણે આયુષ્ય ઘટી શકે છે અપવર્તનીય હોય તો તેમાં ફર્સ્ટ અધ્યવસાય તો રાગ બીજો સ્નેહ ત્રીજો ભય પછી સેકન્ડ સેકન્ડ ટાઈપનો ઉપક્રમ આપણે નિમિત્ત જોયું એની અંદર અલગ અલગ ટાઈપના ઘણા નિમિત્તો હોઈ શકે શસ્ત્રો હોઈ શકે પોઈઝન વગેરે એવા હોઈ શકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અમુક અમુક જ છે અહીંયા શસ્ત્રો બતાવેલા પછી આવા મોજા ઉછળે કોઈ ડૂબી જાય એની અંદર વાણ તેના તૂટી જાય એવા ટાઈપના સિચ્યુએશન થઈ જાય જ્યારે તો એના દ્વારા પણ આયુષ્ય ટૂંકી શકાય છે પછી એવા કોઈ વાવાઝોડા આવે એની દ્વારા પણ આયુષ્ય ટૂંકાઈ જાય ગળે ફાંસો કોઈ આપી દે અથવા તો પોતે લઈ લે તો પણ સર્પદંશ થાય તો પણ અથવા તો આગ દ્વારા પણ મૃત્યુ પામી શકાય મૃત્યુ પામી શકાય એટલે એનું આયુષ્ય જેટલું હતું એ પૂરો નહીં ભોગવાય અને ટૂંકાઈ જાય એવું તો આ બધા અથવા તો બીજા પણ અનેક ટાઈપના અસંખ્યાત પ્રકારના ઉપક્રમો હોઈ શકે અલગ અલગ રીતે એ બધાને અહીંયા નિમિત્ત ઉપક્રમની અંદર સમજવાનું પછી નેક્સ્ટ આહાર ઉપક્રમ આપણે જોયો આહાર થોડું મળે ન મળે અથવા તો ઘણું મળે અથવા તો વિપરીત વિરુદ્ધ ટાઈપનું હોય કોઈ સિઝનની અંદર તે સિઝનની અંદર સૂટ નહીં થતું હોય એવું આહાર કોઈ ગ્રહણ કરી લે તો એના હિસાબે પણ તેનું આયુષ્ય ટૂંકાઈ શકે છે એટલે આહાર પણ એ એ પ્રમાણે ઉપક્રમ તરીકે એક્ટ કરી શકે છે એ આપણે જોયું હતું પછી નેક્સ્ટ આવે છે વેદના ઉપક્રમ તો વેદનાની અંદર શાસ્ત્રકાર ભગવંતો કહ્યું છે કે શરીરમાં એકાએક અચાનક જ ભયંકર એવો કોઈ રોગ તો ઉત્પન્ન થઈ જાય કે વેદના થઈ જાય અને એ વેદનાના કારણે તેનો જે આયુષ્ય હતો એના આયુષ્યકર્મના દલિકોનો જથ્થો એકાએક જ ખલાસ થઈ જાય ભોગવાઈ જાય એ રોગ વગેરેના કારણે એના વેદનાના હિસાબે તો એવા વેદનાને પણ ઉપક્રમ તરીકે ગણ્યું છે જેના કારણે આયુષ્ય ટૂંકાઈ શકે છે એવા પછી નેક્સ્ટ છે પરાઘાત ઉપક્રમ તો ક્યારેક કોઈક જીવ એક બે કે આવા ટાઈપનો ટોળકો બનાવીને એક જણનો હાસી મજાક ઉડાવે અથવા તો તેમનું અપમાન કરી દે બીજાના સામે તો પછી તેમને અત્યંત એવો આઘાત લાગે છે અને એ આઘાતની અંદર તેનો હાર્ટ ફેલ પણ થઈ શકે છે હાર્ટ ફેલ એટલે તેનું આયુષ્ય ટૂંકાઈ શકે છે ક્યારે તો પોતાનો ભયંકર એવો અપમાન બધાની સામે થયેલું હોય અથવા તો મોકમમાં પણ થયેલું હોય ત્યારે અથવા તો કોઈ કે વધુ પડતું જેવો અનિષ્ટ કરી દીધું હોય તેનું તો પછી તેને આઘાત લાગી જાય કે આનાથી તે એક્સપેક્ટેડ નહીં હતું તો પણ આના દ્વારા એવા એવા કાર્યો કરાયા આટલું બધું ખરાબ મારા માટે થઈ ગયું આવા ટાઈપના વિચારો વિચારતા વિચારતા તેને આઘાત લાગી જાય અને પછી તેનો અટેક વગેરે આવી જાય સ્ટ્રોક વગેરે જે પણ છે એના દ્વારા તેનું આયુષ્ય ટૂંકાઈ જાય તો આને પરાઘાત ઉપક્રમ તરીકે બતાવ્યું છે અથવા તો ખાડા વગેરેની અંદર પડી જાય થી નીચે પડી જાય અને તે નીચે પછડાતા તેનું આયુષ્યનું ટૂંકાવવાનું સિચ્યુએશન જ્યારે જો આવી જાય તો એવાને પણ કહ્યું છે પરાઘાત ઉપક્રમ ખાડા ખીણમાં પડવાથી અથવા તો પર્વત ઉપરથી જમ્પ કરવાથી આઘાત લાગે અથવા તો પોતે ઉપરથી અહીંયા નીચે પછડાઈ જાય એ પછડાઈને તેનું પછડાવવાના કારણેથી જે મૃત્યુ થયું છે તેને પણ પરાઘાત ઉપક્રમ કહ્યું છે એની આ પર્વત જ નહીં સમજવાનું કોઈ સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ હોય કે બિલ્ડિંગ ઉપર જડી હોય ત્યાંથી હવે નીચે જમીન ઉપર પછડાય તો પણ કેટલા બધા ખબર નથી શું તેમને થયેલું હોય બંજી જમ્પિંગ વગેરે આવા કરતા હોય ખબર નહીં એનાથી તેમને શું મજા આવતી હોય અસંખ્યાત એવા વાયુ કાયના જીવોની તો હિંસા કરે જ છે અને સાથે ક્યારેક એમનું એવા ટાઈપનું કાંઈક નબળી ઘડી આવી ગઈ હોય તો ત્યારે એ પગમાં જે રસ્સી બાંધે છે તે રસી પણ ત્યાં તૂટે કે છૂટી જાય અને પોતે અહીંયા નીચે પછડાઈને મૃત્યુ પામી જાય એવા તો ઘણા કિસ્સાઓ આપણે જોયા છે ન્યૂઝમાં આવતા હોય ગઈ કાલે પણ એક આવ્યું હતું સર્કસ કંઈક ચાલું હા ચાઈનાનું હતું ત્યાં કોઈક પતિ પત્ની ઝૂલા ઉપર ઝૂલી રહ્યા હતા ત્યાં ઉપર એટલે સર્કસમાં કેવું હોય તેવા ટાઈપનું ત્યાં ઝૂલી રહ્યા હતા અને તે પત્નીનો હાથ છટક્યું તે ત્યાં ઘણા ફીટ ઉપરથી નીચે પડી જમીન ઉપર પછડાઈને તેનું મૃત્યુ થઈ ગયું તો હવે આ પણ પછડાવવાથી જે મૃત્યુ થયું તે પણ પરાઘાત ઉપક્રમ છે ખબર નહીં આવું બધું કરીને શું મજા આવતી હોય તેમને ઓકે હવે આટલા સુધી આપણે જોયું નેક્સ્ટ આગળ આવે છે સ્પર્શ ઉપક્રમ સ્પર્શ એટલે કોઈ પણ એવા કારણો હોય કે જેના સ્પર્શ માત્રથી આયુષ્ય ટૂંકાઈ જાય એવું જેમ કે ઇલેક્ટ્રિસિટી છે ઇલેક્ટ્રિસિટીનો ઝટકો લાગે ત્યાં ચટકાઈ જાય ત્યાંથી જો તેને છૂટો નહીં કરવામાં આવે તો એનું આયુષ્ય ટૂંકાઈ જાય ત્યાં જ કેટલા હાઈ ટેન્શન વાયર્સ છે જેમ કે ટ્રેન ઉપરથી ઓવરહેડ લાઇન્સ છે વાયરિંગ હોય છે ત્યાં અમુક લોકો ત્યાં ખબર નહીં શું કરવા માટે ઉપર ચડી જતા હોય અને ત્યાં બાય મિસ્ટેક તેમનું હાથ તે ઇલેક્ટ્રિસિટીના જે ઓવરહેડ વાયર્સ છે ટ્રેનના તેને સ્પર્શી જાય અને ત્યાં જ તેમને જોરદાર ઝટકો લાગીને ત્યાં તેમના પ્રાણ ચાલ્યા જાય છે એને પણ શું કહ્યું છે સ્પર્શ ઉપક્રમ કહ્યું છે એવા કિસ્સાઓ પણ ઘણા બધા આપણે જોયા છે ન્યૂઝમાં એ આવતા હોય જે પણ એમના વિડીયોઝ પણ આવતા હોય છે કેટલાક બીજા ટાઈપના એવા સ્પર્શ હોઈ શકે જેમ કે પોઈઝનસ ગેસ ફોર એક્ઝામ્પલ થોડા દિવસો પહેલાં જ ત્યાં આવેલું હતું દિલ્હીમાં કોઈક એક ઘર હતું જેની અંદર મસ્કીટો કોઈલ એટલે મચ્છર મારવાને માટે જે અગરબત્તી કરેલી હતી તે અગરબત્તીના ધુમાડાને કારણે તેમનું મૃત્યુ થઈ ગયું હતું બીજો ગીઝર જે હોય છે પાણી ગરમ કરવા માટે તે બે ટાઈપ્સના આવે છે ને એક તો છે ગેસથી ચાલતા એટલે એલપીજી ગેસવાળા અને બીજા છે આ ઇલેક્ટ્રિસિટીથી ચાલનારા તો ઇલેક્ટ્રિસિટીથી ચાલનારા હોય એના દ્વારા જો શોક લાગે તો આવા ટાઈપનો ઉપક્રમ થઈ શકે પણ જો ગેસ લીકેજ થઈ જાય ગેસથી ચાલતા એવા જે ગીઝર છે એમાંથી તો એના વિશેનું પણ એક આવેલું હતું ન્યૂઝમાં કે કોઈક ઠેકાણે કોઈક બાથરૂમની અંદર ગેસથી ચાલતું જે ગીઝર હતું તેના ગેસનો લીકેજ થઈ ગયેલો હતો અને ત્યાં કોઈક યુવતી ગયેલી હતી નાવા માટે એનું ત્યાં જ મૃત્યુ થઈ ગયેલું હતું તે ગેસના કારણે પણ આગ લાગીને નહીં પણ એ ગેસના કારણે થયું હતું તો એ ગેસ કેવું થઈ ગયું તેના માટે પોઈઝનસ થઈ ગયું અને તે સ્પર્શ ઉપક્રમ તરીકે એક્ટ કરેલું બીજું જે આપણે મસ્કિટો કોઇલ વિશે પણ જોયું એની અંદર પણ શું થયેલું તેઓએ મચ્છરોને મારવાને માટે તે સળગાવ્યું હતું પણ તેમના જ મૃત્યુને માટે તે કારણ બની ગયું તો એ પણ શું છે સ્પર્શ ઉપક્રમ બીજો જર્મનીની અંદર હિટલરે જે કરેલ હતું યહૂદીઓને તે ગેસ ચેમ્બરની અંદર ભરતી કરીને ગેસ છોડી મૂક્યું તે પણ સ્પર્શ ઉપક્રમ ગેસના કારણે જે મૃત્યુ થઈ ગયું એમનું તે બીજો કલકત્તાની અંદર પણ એવું થયેલું હતું કે ત્યાં એક કોઠળીની અંદર ઘણા બધા જીવોને એક જ સાથે ભરતી કરી દેવામાં આવેલા હતા ત્યાં તેમનું ગૂંગળામણથી મૃત્યુ થઈ ગયું હતું એ તો શ્વાસોશ્વાસ ઉપક્રમની અંદર આવશે આની અંદર પોઈઝનસ ગેસ હમણાં જોઈએ છે તો અહીંયા પોઈઝનસ ગેસિસથી જે પણ મૃત્યુ થતું હોય તે બધું આની અંદર આવી ગયું સ્પર્શ ઉપક્રમમાં પછી નેક્સ્ટ છે કોઈક એવા સર્પો હોય છે કે જે ડંખ મારે ત્યારે નહીં પણ માત્ર એમનું ઝેર ટચ પણ થઈ જાય કોઈના ચામડીને તો માત્ર ટચ થવાથી એ હજી ઇન્જેક્ટ નથી થયો એટલે પોતાના દાંતથી તેને શરીરની અંદર ડંખ મારીને તે ઝેરને નાખ્યો નથી પણ માત્ર તેની થૂક્યું છે આમ જ ઝેર અને ઝેર માત્ર ટચ થયું છે કોઈકની ચામડી ઉપર તો એ માત્ર ટચ થવાથી જે મૃત્યુ થઈ ગયું અથવા તો આયુષ્ય ભંગ થઈ ગયો તે જે પણ જીવ છે તેનું તે તે જીવના માટે શું કહ્યું સ્પર્શ ઉપક્રમ બીજું કોઈ વિષકન્યાઓ હોય આગળના જમાનાની અંદર કેવું હતું પ્રાચીન કાળમાં શત્રુ રાજાને ખબર ન પડે એ રીતે તે શત્રુ રાજાને હત્યા કરવાને માટે આવી વિષકન્યાઓને તૈયાર કરવામાં આવતી હતી આ વિષકન્યાઓનું આખું શરીર કાતી લેવા ઝેરમય બની જાય તેના માટે તેને નાની ઉંમરમાંથી જ શરીરમાં ખોરાકની સાથે ઔષધ દ્રવ્ય સાથે જરાક જરાક એવી ઝેરી દ્રવ્ય પણ આપવામાં આવતું હતું કે તેમનો ભંગ નહીં થાય ખાનાર કન્યાઓનું પણ લાંબા ગાળે તેની સાથે સાત ધાતુઓ ઝેરી બની જાય છે કે પછી આ કોઈકને નખ મારે અથવા તો સ્પર્શ કરે કે બીજું કંઈક કરે સંભોગ વગેરે તો તેના આવા આવા કાર્યો દ્વારા તે જે પર્સન છે એમનું મૃત્યુ થઈ જાય આની અંદર રહેલા વિષથી આવી જે હોય છે તેમને વિષકન્યા તરીકે કહ્યું છે ક્વેશ્ચન છે પ્રેઝન્ટ ડે વિષકન્યા કોન્સેપ્ટ ઇઝ ધેર તો આપણને તે ખ્યાલમાં નથી કે હમણાં પણ કોઈ વિષકન્યા છે કે નહીં હા તો એમને પણ શું કહ્યું આમ જેના સ્પર્શથી જ કોઈકનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તેને સ્પર્શ ઉપક્રમ કહ્યું ભલે તે કોઈ પોઈઝનસ ગેસ હોય કે ભલે કોઈકનું ઝેર હોય સાપનું હોય કે વિષકન્યાનું સ્પર્શ હોય કે પછી ઇલેક્ટ્રિસિટી હોય કે બીજો કોઈ સ્પર્શ હોય કે જેના માત્ર સ્પર્શથી જ કોઈકનું આયુષ્ય હણાઈ જાય કમ્પ્લીટ થઈ જાય એ બધાને સ્પર્શ ઉપક્રમની અંદર ગણ્યું છે ચેટ ચેટબોક્સમાં એક ભાગશાળીનું આવ્યું છે કે ઇન ઇસ્ટર્ન કન્ટ્રીઝ તે કિલ એન્ડ હેવ નોનવેજ બાય સફોકેટિંગ એનિમલ્સ ઇન્સ્ટેડ ઓફ હલાલ કન્સેપ્ટ એવું હશે બીજા એક ભાગ્યશાળીનું છે કે રિસેન્ટલી ટેક્સસમાં એટીન થાઉઝન્ડ કાઓની ડેથ થઈ તે કયા ઉપક્રમમાં આવે તો મને તે ધ્યાનમાં નથી ટેક્સસમાં ગાયોની ડેથ કઈ રીતે થયેલી હતી અઢાર હજાર આપને જો ખ્યાલ હોય તો જરાક કહેજો મને ચેટબોક્સમાં તો પછી આપણે જોઈએ તે ઓકે અહીંયા સુધી આપણે સ્પર્શ ઉપક્રમ જોયું હવે નેક્સ્ટ આવે છે આણપાણ ઉપક્રમ આણપાણ એટલે થાય છે શ્વાસોશ્વાસ હા તો ગાયનું આવ્યું છે એક ભાગ્યશાળીએ કહ્યું છે કે ડ્યુ ટુ ફાયર ટેક્સસમાં અઢાર હજાર ગાયોની ડેથ જે થયેલી હતી તે આગના રીતે થયેલી હતી હા તો બરાબર છે તો તે આગને આપણે નિમિત્ત ઉપક્રમ કહી શકીએ અને તે આગના સ્પર્શથી થયું તો એ આપણે સ્પર્શ ઉપક્રમમાં પણ લઈ શકીએ આની અંદર આપણે જોયું હતું ને નિમિત્ત ઉપક્રમની અંદર આગથી મૃત્યુ થઈ જાય બળી જવાથી તે નિમિત્ત ઉપક્રમ અને અગ્નિનો એ સ્પર્શ થાય છે અને એના સ્પર્શથી બળીને પછી મૃત્યુ થાય છે એના હિસાબે એ રીતે જો ગણીએ તો પછી સ્પર્શની અંદર પણ આપણે ગણી શકીએ પણ વધારે સુટેબલ કયું લાગે છે નિમિત્ત ઉપક્રમ લાગે છે પછી નેક્સ્ટ છે આ આણપાણ ઉપક્રમ આની અંદર આણપાણ એટલે થાય છે કે શ્વાસોશ્વાસ અથવા તો પ્રાણાપાન પ્રાણ એટલે આમ કહેવાય ને હિન્દીમાં દમ ઘૂંટવાથી અથવા તો સફોકેશન થવાથી એના દ્વારા જે થાય શ્વાસ નહીં લઈ શકાય એના કારણે મૃત્યુ થઈ જાય આયુષ્ય ઘટી જાય કોઈકનું તેને આણપાણ ઉપક્રમ કહ્યું ફોર એક્ઝામ્પલ વેહિકલ્સ જે એમિટ કરતા હોય કાર્બન મોનોક્સાઇડ તેના માટે કહ્યું છે કે જો એવા ટાઈપનું કાર્બન મોનોક્સાઇડ ઘણા પ્રમાણની અંદર લંગ્સમાં આવી જાય તો પછી તે પોઈઝન તરીકે એક્ટ કરે છે અને પછી ગુંગળામણ થઈ જાય અને તે મૃત્યુ પણ થઈ શકે છે એના કારણે એ કહ્યું છે એ જ પ્રમાણે મસ્કિટો કોઈલનું જે આપણે જોયું એ પણ એના દ્વારા શ્વાસ થઈ જાય છે શ્વાસ નહીં લઈ શકાય ઘણા પ્રમાણની અંદર ધુમાડા હોય ક્યાંક આગ લાગેલી હોય એના કારણે ધુમાડા ઘણા થઈ ગયેલા હોય એના હિસાબે પણ શ્વાસ નહીં લઈ શકાતું હોય એના કારણે જેમનું મૃત્યુ થઈ જાય તેમને પણ આણપાણ ઉપક્રમ તરીકે કહ્યું છે એવા અને પછી કલકત્તાની અંદર સેવન્ટીન ફિફ્ટી સિક્સની અંદર કોઈ કે ઘણા બધા જણને એક જ કોટડીની અંદર પૂરી દીધું હતું હવે ત્યાં તે ઠેકાણે ઘણા બધા જણ હતા તે કોટડી નાની હતી અને ત્યાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનના વેન્ટિલેશન ત્યાં હતું નહીં એના હિસાબે તે જે ચેમ્બર હતું એની અંદર ઓક્સિજનની કમી થઈ ગઈ કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું શ્વાસ નહીં લઈ શક્યા ગુંગળામણ થઈને સફોકેશન થઈને તેમનું મૃત્યુ થઈ ગયું આને પણ આણ પ્રાણ ઉપક્રમની અંદર સમજવાનું કહેવાય છે પચાસ જણે ત્યાં પૂરી દીધા હતા પછી બીજા કંઈ હોય એવા શ્વાસના ડિસીઝ જેમની હોય અસ્થમા જેવા એવી બીમારીઓવાળા કે જેમને ઘૂંગળામણ ગભરામણ થાય શ્વાસ રોંધાઈ જાય એમનું દમાની બીમારી હોય એવા બધા એમને જ્યારે શ્વાસ લેવા માટે તકલીફ થાય અને પછી શ્વાસોશ્વાસ બરાબર નહીં લેતા હોવાથી તેમનું શ્વાસ રૂંધાઈ જવાથી જે મૃત્યુ થાય છે તેને આણપાણ ઉપક્રમ બતાવ્યું છે માં આવે છે ભોપાલ ગેસ ટ્રેજેડી તો આ બરાબર છે ત્યાં પણ ગેસ લીકેજ થયેલું હતું એના હિસાબે તેમના શ્વાસો રૂંધાઈ ગયેલા હતા અને પછી મૃત્યુ થઈ ગયેલું હતું એ પણ આણપાણ ઉપક્રમની અંદર કહી શકાય ઓકે આ રીતે આપણે સાત ઉપક્રમો જોયા જેની અંદર વર્લ્ડમાં જેટલા પણ ટાઈપના ઉપક્રમો છે બધા જ સમાઈ શકે છે આ માત્ર સાત ઉપક્રમોની અંદર અને આ સાત ઉપક્રમ કેવા છે એના દ્વારા આયુષ્ય કર્મ જે છે જીવનો એ પણ બધા જીવના આયુષ્યકર્મ ઓછું નહીં થાય પણ જેઓ અપવર્તનીય આયુષ્યવાળા હોય એમનું જ ઓછું થઈ શકે તો એવા જીવોને જ્યારે આવા આવા ટાઈપના ઉપક્રમો લાગુ પડે ત્યારે તેમના આયુષ્યના કર્મ દલિકોનો જથ્થાઓ અમુક અમુક ગ્રુપમાં અથવા તો અમુક અમુક વધારે વધારે પ્રમાણની અંદર આત્મા પરથી છૂટા થઈ જાય છે એટલે આયુષ્ય ઓછું થઈ જાય છે એ જ કહી શકાય અને જ્યારે તે ઉપક્રમ હળવા પ્રમાણની અંદર હોય ત્યારે નોર્મલથી થોડાક વધારે આયુષ્ય કર્મના દલિકો છૂટા થઈ જાય અને જો તે ઉપક્રમ ઘણા તીવ્ર પ્રમાણે હોય ત્યારે અચાનક જ આયુષ્યકર્મના બધા દલિકો એક જ સાથે ખપી જાય અને ત્યાં તે પર્સન કે જીવનો મૃત્યુ થઈ જાય પછી તે એક વખત તેનું આયુષ્ય કર્મ બધું જ સમાપ્ત થઈ ગયો તેના સત્તા પર એટલે આત્મા પરથી આ ભાવનો તો પછી તે હવે આ ભાવને આ દેહને છોડીને જતો રહેશે પછી એમ નહીં થાય કે તેર દિવસને માટે અહીંયા બે દુનિયાની અંદર વચમાં ભટકતો રહ્યો પ્રેત બની ગયો ને ખબર નહીં શું કહેતા હોય એ રીતે અહીંયા ત્યાં ફરતો રહે અને પછી તે બીજા ભાવમાં જાય એવું નહીં થાય પણ એક વખત તેનો આયુષ્ય અહીંયા કમ્પ્લીટ થયો એ જ સમય અહીંયાથી નીકળી જાય છે તે નેક્સ્ટ ભાવના માટે બસ પછી પાછો તે અહીંયા નહીં આવે પાછો ક્યારે આવી શકે અહીંયા તો માત્ર તે જો દેવ બનેલો હોય અને તેને જ્ઞાન કે વિભવ જ્ઞાન દ્વારા જોયેલું હોય કે અહીંયા તેનો પ્રીવિયસ ભાવ હતો અને એ પછી અહીંયા આવે તો એવા ટાઈપના સિચ્યુએશનની અંદર તે અહીંયા પાછો આવી શકે એ જોઈ તો જ તરત તે આવી શકે અહીંયા પાછું નહીં તો કઈ રીતે આવે નારખી બની હોય તો નહીં આવે પછી તિર્યંજ કે મનુષ્ય બન્યું હોય તો હજી તે ગર્ભમાં જ હોય ત્યાં સમોરસીમ બન્યો હોય તો વિચારશક્તિ છે જ નહીં તેની સંજ્ઞીપણું છે જ નહીં તો શું એનું જ્ઞાન વગેરે થાય કંઈ નહીં થાય તેને એટલે તરત જ કોણ આવી શકે અહીંયા પાછો તેના મૃત્યુના સ્થાને તો દેવ બનેલો હોય તો આવી શકે ઓકે એટલે ઇન શોર્ટ શું છે કે જે પણ કહેતા હોય કે ત્યાં પ્રેત બની ગયો અહીંયા ત્યાં બે દુનિયાઓની અંદર વચમાં ભટકતો રહે છે તેને મુક્તિ નહીં મળે તેના આત્માને આ નહીં કરો તો મુક્તિ નહીં મળે આ કરો તો મુક્તિ મળશે એ બધું છે ને મિથ્યા વચનો છે મિથ્યા માન્યતાઓ છે આપણે તેની અંદર ભરમાવાનું નહીં ફસાવવાનું નહીં એક વખત કોઈકનો આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયો પછી તે તે દેહને છોડીને ચાલ્યો જ જાય છે કમ્પલસરી કારણ આયુષ્ય છે જ નહીં આ દેહની અંદર તેને કોણે ઝાકડીને રાખેલ હતું તે તેના આયુષ્ય કર્મે હવે તે આયુષ્ય કર્મ જ પોતે ક્ષીણ ક્ષય થઈ ગયો છે અને નેક્સ્ટ ભવનો આયુષ્યનો કર્મ તેનો ઉદયમાં આવી ગયો છે તો પછી તે નેક્સ્ટ ભવમાં જ ચાલ્યો જશે નવા શરીર બનાવશે ત્યાં તે ઠેકાણે પણ આ શરીરમાં ઝકડીને રાખેલું જે બેડી તરીકે આ ભવનો આયુષ્ય હતો તે તો ક્ષય થઈ ગયો એટલે હવે અહીંયા તે કઈ રીતે રહેશે હવે નહીં રહેશે ઓકે તો હા તો એ રીતે તે નેક્સ્ટ ભવમાં ચાલ્યો જાય છે પછી હવે તે નેક્સ્ટ ભવમાં જાય છે તો ત્યાં કઈ રીતે જાય છે તે તો આપણે જોયું ને આગળ ઋજુ ગતિ વક્ર ગતિ વગેરે જે પણ કરીને જાય છે એ ગતિથી તે ત્યાં જાય છે પછી ત્યાં તે સ્થાને પોતાનું નવો એવો શરીર બનાવે છે તો તે નવો શરીર જે બનાવે છે અને જે પણ કરે છે ત્યાં નેક્સ્ટ ભાવની અંદર રહેવા માટે તેના માટે છ પર્યાપ્તિઓ કહેલી છે પર્યાપ્તિ એટલે શું છે જીવન વ્યવહાર ચલાવવાના માટે અમુક અમુક એવી શક્તિઓ જરૂરી હોય છે તે આત્માને તે ભાવના માટે તો એના માટે જે ઉપયોગી તે ભાવની અંદર ટકીને રહેવા તે ભવ ચલાવવા અથવા તો જીવતો રહેવા ઇન શોર્ટ તે ભવોની અંદર તો તે જે પણ શક્તિ છે તેને પર્યાપ્તિ તરીકે કહેલી છે અને એનો ડેફિનેશન જો જોઈએ તો ઉદ્ગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી આત્માની આહાર પરિણમન આદિમાં ઉપયોગી એવી જે શક્તિ તે પર્યાપ્તિ કહેવાય છે એ તો હમણાં સુધી આપણે આયુષ્ય જોયો આયુષ્યના સાત દ્વાર જોયા હવે તે આ આયુષ્ય તેનો ઉપક્રમો લાગીને કમ્પ્લીટ થઈ ગયો અને તે નેક્સ્ટ ભવમાં જશે તો તે નેક્સ્ટ ભવની અંદર કઈ રીતે જશે તે આપણે જોઈ લીધું પણ હવે ત્યાં રહેવાને માટે તે શું કરશે તો પર્યાપ્તિઓ પોતાની પૂર્ણ કરવા માટે સ્ટાર્ટ કરશે ત્યાં જઈને તો એ પર્યાપ્તિ શું છે વગેરે તે આપણે હમણાં જોશું તેનથી પહેલાં આયુષ્યના વિશે આપણે કમ્પ્લીટ કરી લઈએ પછી એ પર્યાપ્તિ સ્ટાર્ટ કરશું તો આપણે અપવર્તનીય અને અનપવર્તનીય બે ટાઈપના આયુષ્ય જોયા એમાંથી તિરિયંચો અને મનુષ્યો જે છે એ બંનેને અપવર્તનીય અને અનપવર્તનીય બંને ટાઈપના આયુષ્ય હોય છે પણ દેવો અને નારકો એ બંનેને કમ્પલ્સરી અનઅપવર્તનીય આયુષ્ય જ હોય છે એટલે તેમનું આયુષ્ય ક્યારેય નહીં ટૂંકાય એવું હોય છે અમુક એવા મનુષ્ય હોય છે તેમને અનપવર્તનીય પણ હોઈ શકે છે આયુષ્ય તે આપણે આગળ જોયું છે કોને હોઈ શકે છે તે પણ સામાન્ય એવા જે છે તિર્યંચો અને મનુષ્યો જેમને અપવર્તનીય આયુષ્ય હોય છે કે જે ટૂંકાઈ શકે એવા જે હોય છે તેમના માટે કહ્યું છે કે તેઓ જ્યારે તિર્યંચ અથવા તો આવા મનુષ્યના ભવની અંદર આવે છે ત્યારે પણ તેમના કોઈ પણ ભાવમાં તેઓ જન્મે ત્યારથી જ જીવ કર્મના દલિકો પ્રતિ સમય ખપાવતો જ જાય છે એમાં જાત જાતના ઉપક્રમો લાગે આઘાત પ્રત્યાઘાતો લાગે ત્યારે તે આયુષ્યના પૂતગલોનો જરૂરથી વધારે ખપાવી નાખે છે અને અતિ જોરદાર એવા હોનાર હતો કે ઉપક્રમો લાગે તો જોત જોતામાં આયુષ્યના પૂતગલોનો ન કલ્પી શકાય એવી તીવ્ર વેગથી તે કર્મની ઉદીરણાથી ઉદયમાં લાવીને જીવ ભોગવી નાખે છે એટલે કે સમાપ્ત કરી નાખે છે અને જીવન જીવવા માટેનું અનિવાર્ય ઉપાદાન સાધન તે છે આ આયુષ્ય કર્મ તે જો ખલાસ થઈ જાય તો પછી તે કઈ રીતે જીવી શકે આ ભવની અંદર નહીં જીવી શકે એટલે અપવર્તનીય આયુષ્યવાળા જે છે તેમને જો હળવા ઉપક્રમો લાગે તો તેમનું આયુષ્ય માત્ર થોડું ઘટે પણ ઘણા તીવ્ર પ્રમાણની અંદર એવો કોઈ ઉપક્રમ આવી ગયો તો પછી તેનો આયુષ્ય આખોએ પૂર્ણ પણ થઈ શકે છે એટલે જ કહ્યું છે કે રોડ ક્રોસ કરો છો તો અહીંયા ત્યાં જોઈને કરો ઉપક્રમ લાગી શકે છે આપણા આયુષ્ય એવા નથી કે જે ક્ષય નહીં થઈ શકે ઓકે હવે આપણે નેક્સ્ટ ગાથા ગ્રહણ કરીએ પર્યાપ્તિના માટે થ્રી હંડ્રેડ ઇલેવન્થ ખાતા સુધી આપણે જોઈ લીધું છે હવે ત્રણસો ને બારમી ગાથા એ ગ્રહણ કરીએ હાથ જોડીને ગ્રહણ કરજો આહાર શરીર ઇન્દિય પત્તી આણ પાણ ભાષમણે ચૌ પંચ પંચ છપ્પીય ઇગવિગલા સન્ની સન્નીણમ આ ગાથા ઘણા બધા ભાગ્યશાળીઓને માટે ફેમિલિયર હશે નવતત્વની અંદર રહેલી જ આ ગાથા છે આની અંદર શું બતાવ્યું છે તે જોઈએ આહાર શરીર ઇન્દ્રિય એ છે પર્યાપ્તિઓ પછી આણપાણ ભાસ અને મન એટલે પર્યાપ્તિઓ બતાવી છે અહીંયા કઈ કઈ છે તો આહાર પર્યાપ્તિ શરીર પર્યાપ્તિ ઇન્દ્રિય પર્યાપ્તિ આણપાણ એટલે શ્વાસોશ્વાસ પર્યાપ્તિ ભાષે એટલે કે ભાષા પર્યાપ્તિ મણે એટલે કે મન પર્યાપ્તિ આ ટોટલ છ પર્યાપ્તિઓ બતાવી છે તે કોને કેટલી હોય છે તે બતાવે છે ચૌ પંચ પંચ છપ્પીય ઈગ વિગલા સન્ની સન્નિણમ તો ચાર પાંચ પાંચ અને છ હોય છે પર્યાપ્તિઓ કોને તો ઈગ એટલે કે એકેન્દ્રિય એકેન્દ્રિયને કેટલી હોય ચાર પર્યાપ્તિ પછી પંચ પાંચ પર્યાપ્તિ કોને હોય તો વિકલેન્દ્રિયોને માટે પછી પાંચ પર્યાપ્તિ કોને હોય તો અહીંયા અસન્ની છે અ છે તેનું સંધિ થઈને આ લાની અંદર ભળી ગયું છે એટલે અહીંયા અસન્ની સમજવાનું અસંગની એટલે કોણ તો અસંગની પંચેન્દ્રિયો તિર્યંચ પછી છપ્પી એટલે કે છ પર્યાપ્તિ કોને તો એટલે સંઘની એવા જીવોને આ રીતે બતાવ્યું છે ત્રણસો ને બારમી ગાથામાં પછી નેક્સ્ટ ગાથા પણ આપણે ગ્રહણ કરી લઈએ એક મિનિટ હાથ જોડીને ગ્રહણ કરજો આહાર શરીર ઇન્દિય ઉષાસ વહુ મનો ઉ કરણમ પૈસા આની અંદર ગ્રંથકાર શ્રીએ શું બતાવ્યું છે તે પણ જોઈ લઈએ આના અંદર પર્યાપ્તિના લક્ષણ બતાવ્યા છે આહાર શરીર ઇન્દ્રિય આ તો સમજી શકાયું છે પછી ઉસા એટલે શ્વાસોશ્વાસ પછી વહુ એટલે કે વચન એટલે ભાષા મણોભિનિ મણું એટલે કે મન પછી અહીંયા પાછું અ હતું એનો લોપ થઈ ગયો છે સંધિ થઈ ગઈ છે અહીંયા એના હિસાબે અભિનિવત્તિ એટલે નિષ્પત્તિ અથવા તો સંપૂર્ણતા હોઈ એટલે કે હોય છે જ એટલે કે જે દલિયાઓ એટલે કે દલિયાથી અથવા તો દલિકોથી કરણમ એટલે કે કરણ કે શક્તિ પય એટલે કે પ્રત્યે સા ઉચતી એટલે તે વળી પર્યાપ્તિ છે તો પર્યાપ્તિ એટલે શું તે અહીંયા બતાવ્યું છે એનો લક્ષણ અથવા તો પર્યાપ્તિ કોને કહેવાય તે આહાર શરીર ઇન્દ્રિય શ્વાસોશ્વાસ વચન અને મનની સંપૂર્ણતા જે દલિયાથી થાય તે આદિકની નિષ્પત્તિ પ્રત્યે જે કરણ અથવા તો જીવ સંબંધી શક્તિ વિશેષ તે વળી પર્યાપ્તિ કહેવાય છે એટલે દળિયારૂપ પૂદગલ સમૂહથી આહાર આદિ છ કાર્યોની રચના થાય છે તે દલિકોનું પોતપોતાના રૂપે જે પરિણમવું અને તે પરિણમન પ્રત્યે શક્તિ રૂપ જે કર્ણ તે પર્યાપ્તિ કહેવાય છે આની અંદર જીવ કરતા છે ઉત્પન્ન શક્તિ તે કર્ણ છે અને આહાર આદિ પરિણમન તે ક્રિયા છે હવે નેક્સ્ટ ગાથા છે ને એ પછી જોશું આપણે આની અંદર પ્રાણ બતાવ્યા છે દસ કોને કેટલા હોય છે કયા પ્રાણ કહેવાય છે એ પછી જોશું હમણાં પર્યાપ્તિ જોઈએ આપણે હા તો પર્યાપ્તિ એટલે શું છે તો પૂદગલના ઉપચયથી ઉત્પન્ન થયેલી આત્માની આહાર પરિણામ આદિમાં ઉપયોગી જે શક્તિ વિશેષ છે તેને પર્યાપ્તિ કહ્યું છે હવે કોઈક જીવ કોઈક ભાવની અંદર આવી ગયો તે ભાવની અંદર જીવવા માટે તેના જીવન ચલાવવા માટે અમુક અમુક એવી કેપેબિલિટીસ તેને જોઈએ છે જેમ કે શરીર જોઈએ છે તેને શરીરની અંદર જે પણ તે આહાર વગેરે ગ્રહણ કરે તેને શરીર રૂપે પરિણામ આવે અથવા તો તેના જે પણ આહાર આદિ ગ્રહણ કરે તેના દ્વારા શરીરને પોષણ મળે શરીર પુષ્ટ થાય એવી શક્તિ તેને અહીંયા ડેવલપ કરવાની છે પછી તેને કંઈક બોલવું હોય તો કઈ રીતે બોલશે બોલવા માટે કેપેબલ બનવાનું છે તેને આ ભાવની અંદર પછી તેને જો કંઈ વિચારણા કરવી હોય સંઘની ભાવમાં આવ્યો હોય તો તે એમને એમ વિચારણા નહીં કરી શકે તેના માટે પણ તેને કેપેબિલિટી વિકસવર કરવાની છે અહીંયા આ ભાવમાં આવે પછી પછી તેને કોઈક વસ્તુ અહીંયાથી ત્યાં લેવી મૂકવી છે કે કંઈ પણ કરવું છે અથવા તો તેને કંઈકનો સ્પર્શ અનુભવવું છે કંઈક જોવાનું છે કંઈક સૂંઘવાનું છે કંઈક ચાખવાનું છે તો તે તે ઇન્દ્રિય તેને બનાવવી પડશે કંઈક ચાખવું હશે તો રસનેન્દ્રિય હોવી જોઈએ એને રસનેન્દ્રિય વગર કંઈક ચાખી નહીં શકશે બે ઇન્દ્રિય વગેરે હોય તો તેને કંઈક સૂંઘવું હોય તો એ સૂંઘવા માટે ઘણેન્દ્રિય જરૂરી છે તો આ ભાવની અંદર આવ્યા પછી ઘ્રણેન્દ્રિય તેને બનાવવી પડશે જે પણ સુગંધ હોય કે દુર્ગંધ હોય તેને અનુભવવા માટે પછી શ્વાસોશ્વાસ લેવા મૂકવા પડશે એમને એમ તે નહીં જીવી શકે શ્વાસોશ્વાસ નહીં લેતો આ ભાવની અંદર ભલે તે નાકથી લે કે પછી લોમથી લે શ્વાસોશ્વાસ તેને લેવા પડે તો જ પછી તે જીવતો રહી શકે એના વગર કોઈ પણ જીવી નહીં શકે એક ભાવની અંદર એટલે એને એ એ બધું કરવાનું છે આ ભવની અંદર ટકવાનું છે તેના માટે હવે તે ભવની અંદર આવ્યા પછી તરત જ પહેલા સમયથી તે શું કરી છે પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરવાનું સ્ટાર્ટ કરશે કઈ છે પર્યાપ્તિઓ તો આ છ પર્યાપ્તિઓ છે પર્યાપ્તિઓ એટલે કે શક્તિ તે તે કાર્ય કરવા માટે જે શક્તિ જોઈતી હોય તે શક્તિ છે પર્યાપ્તિ સિમ્પલ વર્ડ્સમાં આપણે કહીએ તો આહાર પર્યાપ્તિ એટલે કેવી પહેલા તો કોઈક જીવ પ્રીવિયસ ભવમાંથી આ ભાવની અંદર આવે તો ત્યારે આ ભવની અંદર આવતા જ ફર્સ્ટ સમય તે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે એક જ સમયમાં બસ એની અંદર તે શું કરે જે સ્થાને તે આવ્યો છે ઉત્પત્તિ સ્થાને રહેલા જે આહાર યોગ્ય એવા પૂતગલો છે તેને ગ્રહણ કરી લે છે પોતાના કાર્મણ તૈજ શરીરથી અને તે તૈજસ શરીર પછી શું કરે છે તે જે પૂતગલો ગ્રહણ કર્યા છે તેની અંદરથી જે ઉપયુક્ત એવા છે પૂતગલો તેને રાખી મૂકે છે તેને રસ કહેવાય છે અને જે અયોગ્ય છે જે જરૂરી નથી એને કાઢી મૂકે છે અથવા તો છૂટા કરે છે તેને ખલ કહેવાયું એટલે રસ એટલે ઉપયોગી અને ખલ એટલે અનુપયોગી વેસ્ટ પ્રોડક્ટ જે છે તે જે આહાર યોગ્ય એવા પૂતગલો ગ્રહણ કર્યા એને બાયફર્કેટ કરે છે અથવા તો છાણે છે બે ટાઈપ્સની અંદર એક તો રસ અને બીજા ખલ તો એ જે કર્યું એને કહ્યું છે આહાર પર્યાપ્તિ હવે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી એની સાથે જ બીજી પર્યાપ્તિઓ પણ તેની સ્ટાર્ટ થઈ જાય છે બધી પર્યાપ્તિઓ કેવી છે જ્યારે તે આવે છે કોઈક નવા ભાવની અંદર ત્યારથી બધી પર્યાપ્તિઓ એક જ સાથે સ્ટાર્ટ થઈ જાય છે પણ પૂરી ક્યારે થાય છે બધી ભેગી નહીં થાય ક્રમસર થાય પૂરી ફર્સ્ટ આહાર પર્યાપ્તિ એક સમયમાં કમ્પ્લીટ પૂરી થઈ જાય છે એના દ્વારા ઉત્પત્તિ સ્થાને રહેલા બાહ્ય એવા જે આહારના પૂતગલો છે તેને ગ્રહણ કરે છે અને તે પૂતગલોને ખલ અને રસપણે પરિણામ આવે છે તે શક્તિનું નામ જ છે આહાર પર્યાપ્તિ ક્વેશ્ચન છે પર્યાપ્તિ એટલે નેસેસિટી તો પર્યાપ્તિ એટલે શક્તિ કયું છે અથવા તો એ નેસેસિટી પણ કહી શકાય એ કઈ રીતે નેસેસિટી કે તે જીવનની અંદર તે ભવની અંદર તેને જો ટકવું હોય કે જીવવું હોય તો પછી તે ભવ માટે તે નેસેસિટી છે આ રીતે આપણે કહી શકીએ પણ આહાર શરીર અને ઇન્દ્રિય આ ત્રણે છે તે તો બધા જ જીવને હોય છે કમ્પલસરી એટલે બધાને હોય છે એટલે સંસારી કોઈ પણ જીવ છે તેમને હોય છે પણ આગળની જે છે તે નેસેસિટી છે તેમાં તેમને જીવવું હોય તો એટલે માત્ર ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને મૃત્યુ પામી જતા હોય છે કોણ તો અપર્યાપ્ત જીવો એવા એટલે પર્યાપ્તિ એટલે નેસેસિટી આપણે નહીં કહી શકીએ એકદમ સ્પેસિફિક જો કહેવું હોય તો એને પર્યાપ્તિ એટલે શક્તિ કહેવાની તે જીવન વ્યવહાર ચલાવવા માટે અમુક એવી કેપેબિલિટીઝ તેને જે જોઈએ છે તે જે શક્તિથી પૂરી થાય અથવા તો મેળવી શકાય તે તે શક્તિઓને તે તે પર્યાપ્તિ તરીકે કહેવાય છે એટલે શરીર પૂરું બનાવવું હોય કમ્પ્લીટલી અને તે શરીરને લાયક જે પૂતગલો છે તેને ગ્રહણ કરીને શરીર પરિણમાવવું હોય તો પછી તેવી કેપેબિલિટી વિકસાવવી પડે એને શરીર પર્યાપ્તિ કહેવાય જે પ્રમાણે આહાર આપણે જોયું આ સમજો આખા ભાવની અંદર કોઈપણ જીવ આહાર ગ્રહણ કરતો જ રહેશે ભલે મોઢાથી કર્યા કે લોમાહાર કર્યા એટલે કવલ આહાર કર્યો કે લોમાહાર કર્યો તે આહાર તો તેનું ચાલુ જ રહેવાનું છે તો એ જે આહાર કરી રહ્યો છે તે આહાર હતા જે પણ પૂતગલો છે એમાંથી જરૂરી એવા પૂતગલો તે રાખી મૂકે જેને રસ કહેવાય અને જે બિનજરૂરી છે એને પાછા કાઢી મૂકે એક્સક્રિશન જે પણ કરે છે તે બધા ખલ કહેવાય છે મલમૂત્રાદી જે પણ છે તે તો એ બધું કરવાની કેપેબિલિટી ક્યાંથી આવી તો આહાર પર્યાપ્તિથી આવી આ શક્તિએ તેને કેપેબલ બનાવ્યું છે આ કાર્ય કરવાને માટે એમ પછી શ્વાસોશ્વાસ આપણે ક્રમશર જ જોઈએ ને સેકન્ડ છે શરીર પર્યાપ્તિ હવે તો શરીર પર્યાપ્તિ એની અંદર જીવે જે પણ પૂદગલો ગ્રહણ કર્યા છે આહાર પર્યાપ્ત એટલે ઉત્પત્તિ સમયે તે ઘણા બધા પૂતગલો ગ્રહણ કરે છે અને એની અંદર ખલ અને રસ તરીકે તેને બાયફરકેટ કરીને ખલને છૂટા કરી દીધા રસ તેને જે ગ્રહણ કર્યું છે એનામાંથી હવે એ જો અવધારિક શરીર બનાવવાનું હોય આ ભવની અંદર અવધારિક શરીર કોણ બનાવે તો તિર્યંચ અને મનુષ્યો તો જો કોઈ તિર્યંચ અથવા તો મનુષ્યો હોય તો તે અવધારિત શરીર તે જો બનાવતો હોય તો અવધારિત શરીરને યોગ્ય એવા જે પૂદગલો હોય છે એવા રસીભૂત અથવા તો રસરૂપે બનેલા જે આહારના સૂક્ષ્મ પૂતગલો છે તેને સાત ધાતુ રૂપે અથવા તો તે શરીર રૂપે પરિણમ આવે છે તે પરિણમન કરવા માટે જે શક્તિ જોઈએ છે તેને શરીર પર્યાપ્તિ કહ્યું છે એમ પ્લે ઇન શોર્ટ જે પણ રસ તરીકે કન્વર્ટ થઈ ગયા છે પૂતગલો તે રસને હવે શરીરપણે પરિણમાવવું હોય તો એ પરિણમન કરે અને એ કોના દ્વારા કોની સહાયતાથી પરિણમન કરે તો આ શરીર પર્યાપ્તિ દ્વારા પરિણમન કરે તે પછી નેક્સ્ટ આવે છે ઇન્દ્રિય પર્યાપ્તિ તો ઇન્દ્રિય પર્યાપ્તિ એટલે જે પણ શરીરને યોગ્ય પૂતગલો અથવા તો શરીર રૂપે જે પણ પરિણમન પામી ગયા છે પૂતગલો તેને હવે આગળ ઇન્દ્રિય રૂપે પરિણામ આવવાનું એટલે ઘ્રાણેન્દ્રિય ચક્ષુરેન્દ્રિય વગેરે જે પણ ઇન્દ્રિય છે તેના રૂપે પરિણામ કરવાનું તે જે શક્તિથી થાય તેને કહ્યું ઇન્દ્રિય પર્યાપ્તિ એટલે શરીર પર્યાપ્તિ વખતે સાત ધાતુ રૂપે પરિણમેલા એવા આહાર કે સાત રૂપ દ્રવ્યોમાંથી જે જીવને જેટલા પણ ઇન્દ્રિયો મેળવવાની હોય જો તે બે ઇન્દ્રિયો હોય તો માત્ર બે ઇન્દ્રિય હોય એટલે સ્પર્શન ઇન્દ્રિય અને રસન ઇન્દ્રિયો હોય જો તે ચૌર ઇન્દ્રિય હોય તો સ્પર્શનેન્દ્રિય રસનેન્દ્ર ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુર ઇન્દ્રિય આ ચાર ઇન્દ્રિયો હોય તો જેટલી પણ તેની ઇન્દ્રિયો તેને બનાવવાની હોય તેના ભાવના અનુરૂપ તેટલી ઇન્દ્રિયને યોગ્ય જે પણ પૂતગલો હોય તે તે ગ્રહણ કરી લે ડિરેક્ટ તરત જ અને ઇન્દ્રિય રૂપે પરિણામ આવે છે એટલે તે ઇન્દ્રિય પછી બની જાય છે અને હવે અહીંયા આપણને થશે કે ઇન્દ્રિય બની ગઈ એટલે શું ત્યાં નાક દેખાવાનું સ્ટાર્ટ થઈ જાય કે કાન દેખાવાના સ્ટાર્ટ થઈ જાય તો નહીં એ સ્ટાર્ટ નહીં થાય દેખાવાના આ પર્યાપ્તિ પૂર્ણ થવાનો પ્રોસેસ માત્ર અંતર છે આર પર્યાપ્તિ એક સમયમાં કમ્પ્લીટ થઈ જાય શરીર પર્યાપ્તિ અંતર મુહૂર્તમાં થઈ જાય ઇન્દ્રિય પર્યાપ્તિ અંતર મુહૂર્તમાં થઈ જાય શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અંતર મુહૂર્તમાં થઈ જાય ભાષા પર્યાપ્તિ અંતર્મુર્તમાં થઈ જાય મન પર્યાપ્તિ પણ અંતરમુર્તમાં થઈ જાય આ આપણે અંતર મુહૂર્ત કહ્યું બધાનું આર પર્યાપ્તિનો એક સમય બાકીનાનું અંતર મુહૂર્ત એ બધા તિર્યંચ અને મનુષ્યને જાણવા પણ જો દેવના નારકી હોય એના માટે અલગ છે હમણાં આપણે જોઈ રહ્યા છે તો એનામાં આપણે જો સમજો એક્ઝામ્પલ કોઈક છે મનુષ્ય તરીકે કોઈ ઉત્પન્ન થયો છે કોઈક માતાના ગર્ભની અંદર અને ત્યાં તે ઉત્પન્ન થઈ ગયો ત્યાં હવે તેનો ફર્સ્ટ સમય આર પર્યાપ્તિ તેણે કમ્પ્લીટ કરી લીધી નેક્સ્ટ અંતર મુહૂર્તે તેને શરીર પર્યાપ્તિ પોતાની પૂર્ણ કરી લીધી પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરી લે છે અંતર્મુહૂર્તની અંદર એટલે તે જો પર્યાપ્ત થવાનો હોય તો છ છ પર્યાપ્તિઓ બધી પોતાની પૂર્ણ કરી લે માત્ર એક અંતર મુહૂર્તની અંદર જ તો હવે આપણને થશે કે અહીંયા તો શરીર પર્યાપ્તિ એ થઈ ગઈ તો સાત ધાતુરૂપ શરીર બની ગયું પછી ઇન્દ્રિય પર્યાપ્તિ થઈ ગઈ એટલે પાંચ ઇન્દ્રિય બની ગઈ એટલે શું ત્યાં આખી તેની બોડી આપણને દેખાય એવી શું ફોર્મ થઈ ગઈ માત્ર એક અંતર મુહૂર્તની અંદર જ એટલે મેક્સિમમ ફોર્ટી એટ મિનિટની અંદર જ શું ત્યાં બધું ફોર્મ થઈ ગયું એના આંખ કાન વગેરે બધા જે આપણને દેખાય એવા તો નહીં આપણને દેખાય એવા ફોર્મ નથી થતા પણ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્ય ઇન્દ્રિયો તે બધી ફોર્મ થઈ જાય છે ત્યાં એ આપણે આગળ જોઈશું અભ્યંતર નિવૃત્તિ શું છે પણ તે તે ઇન્દ્રિયનો જો તે મનુષ્ય છે એટલે પંચેન્દ્રિય છે તો તેની જે પણ ઇન્દ્રિયો છે પાંચ તેના પોતપોતાના કાર્ય કરવાને માટે સમર્થ તે જ થઈ જાય છે ત્યાં એટલે બહારથી આપણને નહીં દેખાય આપણને તેનું શરીરે નહીં દેખાય ફોર્ટી એટ મિનિટ્સની અંદર પણ ત્યાં બની ગયેલું હોય છે બધું તે આત્મા છે એ આત્માના પ્રોસેસિંગ બહુ ફાસ્ટ છે અને બહુ સૂક્ષ્મ છે આપણે સમજીએ નહીં શકીએ એવું છે હમણાં પણ વિચારો આ આહાર જે પણ આપણે ગ્રહણ કરી રહ્યા છીએ તેને કેટલું સારી રીતે તે છાંટી છાંટીને બધું એનામાંથી જે ઉપયુક્ત છે તે રાખી મૂકે છે તેને લોહીની અંદર ટ્રાન્સફર કરી નાખે છે તેની લોહી બનાવી નાખે છે હાડકાં વગેરે બનાવી નાખે છે અને જે ઉપયોગી નથી એ બધું બહાર કાઢી મૂકે છે મલમૂત્ર તરીકે આ બધું કાર્ય કોનું છે તો આત્માએ એવા ટાઈપના શરીરની રચના કરી છે એ એ પર્યાપ્તિ તેણે પૂર્ણ કરી રીધી છે એના પર્યાપ્તિઓ પૂર્ણ કરવાના હિસાબે જે આહાર પર્યાપ્તિ તેણે પૂર્ણ કરી લીધી એના હિસાબે જે પણ આહાર આપણે ગ્રહણ કરી રહ્યા છીએ તે બધું બાયફર્કેટ થઈ શકે છે આખા જીવન પર્યંત પાછું હવે તેને આહાર પર્યાપ્તિ પૂર્ણ કરવાની કોઈ જરૂર નથી આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી એનો મિનિંગ શું કે હવે તે આખા ભવને માટે જે પણ આહાર ગ્રહણ કરશે તેને ખલ અને રસ તરીકે બાયફટકેટ કરી દેશે એવી કેપેબિલિટીવાળો થઈ ગયો છે તે પર્યાપ્ત વર્ડ છે એનો મિનિંગ જ શું છે કે તે જેટલું જોઈતું હતું એવું થઈ ગયું છે કેપેબલ થઈ ગયું છે એ જ છે ને પર્યાપ્તનો મિનિંગ આપણે જો આમ જ શબ્દાર્થ જોઈએ તો એટલે તે કેપેબિલિટી તેની આવી ગઈ છે કે તે આહાર જે પણ ગ્રહણ કરે છે એને બાયફટકેટ કરી શકે અલગ અલગ એવા ખલને રસ તરીકે ખલ રસ આપણે કહીએ એના હિસાબે જે જોઈતું છે તેના અંદર અને જે નકામું છે એના અંદર બાયફર્ટકેટ કરી શકે અને પછી તે જે બાયફર્કેટ કરી દીધું રસ તરીકે તેને જે પરિણામ આવી દીધું તેને હવે આગળ જઈને તે શરીર બનાવવા માટે યુઝ કરશે એ બનાવશે ક્યારે શરીર તો માત્ર ઉત્પત્તિ વખતે પણ આખા ભાવની અંદર પણ શરીર તો ટકી રહે છે ને એ શરીર નવા નવા ભલે નથી બનતા પણ શરીરને પુષ્ટ કરવા માટે કંઈક તો જોઈશે તેની અંદર કેપેસિટી તો એ શરીરને પુષ્ટ કરવા માટે જે પણ આહાર તે ગ્રહણ કરે છે એનાથી જે રસ મળતું આવે છે તે રસને આગળ તે લોહી વગેરેની અંદર પરિણમન કરતો જાય છે તો એ પરિણમન કરવાની જે શક્તિ ડેવલપ થઈ છે એ કોના કારણે ડેવલપ થઈ છે તો આ શરીર પર્યાપ્તિના હિસાબે ડેવલપ થઈ છે ને પાછું તેને શરીર પર્યાપ્તિ પૂર્ણ કરવાની કોઈ જરૂર નથી આખા ભવ માટે તે શરીરને પુષ્ટ કરવાના કાર્ય આપમેળે કરતો રહેશે તે આત્મા હવે એના પાસે શરીર તેને બનાવીને એવા ટાઈપની કેપેસિટી તેને તે શરીરની અંદર ડેવલપ કરી દીધી છે એના હિસાબે આમ કહેવાય છે કે આહાર પર્યાપ્તિ દ્વારા જે પણ આહાર ગ્રહણ કરાય છે તેને ખલને રસ તરીકે બાયફરિકેટ કરવામાં આવે છે પછી જે રસ હોય છે રસ રૂપે બનેલા જે આહાર છે તેનામાંથી તેને લોહી બને છે પછી લોહીમાંથી માંસ બને છે તેમાંથી મેદ એટલે કે ચરબી બને છે તેમાંથી અસ્થિ એટલે કે હાડકા બને છે પછી તેમાંથી મજ્જા બનવાનું કાર્ય થાય છે અને છેવટે વીર્ય બને છે આ રીતે સાત ધાતુઓ નિર્માણ થતા જાય છે ઔદારિક શરીર હોય એની અંદર એટલે આ સાત ધાતુ રૂપ શરીર તે શરીર પર્યાપ્તિ દ્વારા બને છે શરીર પર્યાપ્તિ જો નહીં હોય તો શરીરે નહીં બની શકે એટલે શરીર પર્યાપ્તિ દ્વારા શું થાય કે શરીર કાય યોગની પ્રવૃત્તિમાં સમર્થ બને છે સમર્થ એટલે કે કેપેબલ બને છે કેપેસિટી તેની અંદર આવી જાય છે તેના અનુરૂપ જે પણ કાર્ય હોય છે તે કરવા માટે અહીંયા સુધી આપણે જોયું આહાર પર્યાપ્તિ અને શરીર પર્યાપ્તિ હમણાં શરીર બની ગયું છે પણ હજી એની અંદર કોઈ પણ ઇન્દ્રિયોની રચના નથી થઈ ઇન્દ્રિયોની રચના ક્યારે થશે જ્યારે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થશે ત્યારે અને ઇન્દ્રિય કઈ રીતે પૂર્ણ થશે તો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થશે ત્યારે એની અંદર શરીર પર્યાપ્તિથી જે પણ શરીર તેને બનાવ્યું છે એની અંદર તેના સ્વયોગ્ય જે પણ ભાવ છે એના માટે તેને જેટલી પણ ઇન્દ્રિય પ્રાપ્ત કરવાની હોય એ બધું તે બનાવતો જ હશે અને એ ઇન્દ્રિય તરીકે પરિણામ આવશે જે શક્તિ દ્વારા તે શક્તિને કહ્યું છે ઇન્દ્રિય પર્યાપ્તિ અને અંતર્મુહૂર્તની અંદર જ પૂર્ણ થઈ જાય છે ઇન્દ્રિય પર્યાપ્તિ એ પૂર્ણ થઈ જાય ત્યારે હવે તે જે ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયના જ્ઞાનની અંદર સમર્થ બની જાય છે એટલે કોઈક ઘાણેન્દ્રિય છે તો તે સૂંઘવાનું તેનું કાર્ય છે ભલે સુગંધ હોય કે દુર્ગંધ તો તે સૂંઘવા માટે સક્ષમ બની જાય છે પછી કોઈ રસનેન્દ્રિય વાળો જીવ છે તે રસનો અનુભવ કરવામાં સક્ષમ બની જાય છે આ રીતે તે ઇન્દ્રિયો પોતપોતાના વિષયના જ્ઞાન કે બોધ કરવા માટે સમર્થ બની જાય છે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થતા આ પ્રમાણે આપણે જોયું હવે આજનો સમય અહીંયા આપણો થયો છે આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મીચ્છામી દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ અતિશાસનમ પ્રણામ બધા છાતામાં રહેજો જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો સર્વ તરફ આગળ વધજો અને મનુષ્ય ભવ સફળ કરજો